तो आ तरफ सूरत कलेक्टर द्वारा प्रेस कॉन्फरन्स योजाई। प्रथम चरण ना मतदान ने लईने आ प्रेस कॉन्फरन्स योजवामां आवी हती। सूरत नी 16 विधानसभा बैठक पर मतदान थशे, जेमां 4700 मतदान मथको पर पोलिंग स्टाफ तैनात रहेशे। वोटिंग मशीन सहित सामग्री मतदान मथके पहोंचाड़ाई गई छे। सोळे सोळ विधानसभाना डिस्पेचिंग सेंटर उपरथी डिस्पेच शांतिपूर्ण रीते पूरो थई गयो छे। जे जे पोलिंग पार्टीज आवानी हती, जेनी रचना थवानी हती, जे आ रिझर्व स्टाफ मूकवानो हतो, ईवीएम्सनी अने जुदा जुदा मटिरियलनी फाळवणी थवानी हती, ए पण समग्र प्रक्रिया चालू थई गई छे। अने सिटी विस्तारना अमुक विधानसभाओमां तो वितरण पूरुं पण थई गयुं छे अने पोलिंग पार्टीज रवाना पण थई गई छे। ग्राम्यना अमुक विस्तारोमां जे આંતરિયાળ વિસ્તારો છે ત્યાં પોલિંગ પાર્ટીઝ હવે નીકળશે અને બપોરે 3 વાગ્યા સુધી તમામ પોલિંગ પાર્ટીઝ પોતપોતાના મતદાન મથકે પહોંચી જાય એવી વ્યવસ્થા કરેલી છે। જે એકદમ દુર્ગમ ભાગના ગામડાઓ છે કે જ્યાં મોટી બસો વગેરે જતી નથી, એવી જગ્યાએ આપણે નાના વાહનોની પણ વ્યવસ્થા કરેલી છે અને ત્યાં પણ સાંજે 5 વાગ્યા સુધી પોલિંગ પાર્ટી પહોંચી જાય એના માટે તમામ વ્યવસ્થા કરેલી છે। ઈવીએમ્સ જે છેલ્લે રેન્ડમાઇઝ થઈને આવ્યા છે એની તમામની યાદી દરેક ઉમેદવારને અને એના ચૂંટણી એજન્ટને આપેલી છે, દરેક રાજકીય પક્ષને પણ આપેલી છે અને એ જ ઈવીએમ્સની ફાળવણી આજે કરવામાં આવી રહી છે। કોઈપણ ઈવીએમ વિધાઉટ આર્મ્ડ પોલીસ કોઈ પણ પરિવહન થતું નથી એની પણ પૂરતી કાળજી લેવામાં આવેલી છે। આપણા જિલ્લાના 16 વિધાનસભા મતવિસ્તારોમાં લગભગ 750 કરતાં વધારે રૂટ છે કે જેના ઉપરથી આ પોલિંગ પાર્ટીઝ અને એમના સાથે ઈવીએમ્સ પસાર થવાના છે। એ તમામ વાહનો 100% GPS ટ્રેક છે અને એનું લાઈવ મોનિટર